કિલોમીટરનો રોડ બનાવવા માટે રૂપિયા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 22 કરોડ ખર્ચાની જે મંજૂરી આપવામાં આવી છે, જુઓ સમગ્ર માહિતી અમારા વિશેષ અહેવાલમાં. આપ સૌને આશ્ચર્ય થશે કે માત્ર 1 કિલોમીટરનો રસ્તો અને 22 કરોડનો ખર્ચ, પરંતુ આ વાત સાચી છે. જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર અનેક કૌભાંડોના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢના મોતીબાગથી ટીંબાવાડી સુધીનો 1.3 કિલોમીટરનો રસ્તો ગૌરવપથ માટે નક્કી કરવામાં આવ્યો છે અને આ ગૌરવપથ રૂપિયા 22 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 8 થી 9 મહિના પહેલા જ આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો અને ફરીથી જ આ રોડ ઉપર જ બિનજરૂરી રીતે 22 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી રહી છે, જેને લઈને જૂનાગઢના સામાજિક અગ્રણીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. લોકોનું કહેવું છે કે આ રસ્તા ઉપર હાલ કોઈ પણ પ્રકારની રિપેરિંગની જરૂરિયાત નથી, રસ્તો ખૂબ સારો જ છે અને વાહનોને પણ કોઈ મુશ્કેલી પડતી નથી, તેમ છતાં પણ રૂપિયા 22 કરોડ જેવી માવતર રકમ શા માટે અહીં ખર્ચવામાં આવે છે તે સમજાતું નથી. આ સાથે જ આ રોડ ગૌરવ પથ કરતા કૌભાંડ પથ થઈ રહ્યો હોય તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. આશરે 1 વર્ષ પહેલા જૂનાગઢ ની જનતાએ રોડ પર ઉતરી અને ચક્કાજામ કર્યા ત્યારે જ આ રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ પર એવી કોઈ સુવિધા નથી કે જે ન હોય. પોળો રોડ છે, ફૂટપાથની પણ સગવડતા છે અને જૂનાગઢના વાહન વ્યવહાર માટે પૂરતો છે, તેમ છતાં પણ 22 કરોડ રૂપિયા જેવી માતબર રકમ શા માટે ખર્ચવામાં આવનાર છે? ગૌરવપથ બનાવવાથી આ વિસ્તારના લોકોને પણ કોઈ ફાયદો થવાનો નથી, તેમજ આ રસ્તા ઉપર હાલ ગૌરવપથ દરમિયાન બાળકો માટે ગાર્ડન જેવી વ્યવસ્થા ઊભી કરવાની મોટી મોટી વાતો તો થઈ રહી છે, પરંતુ આ રસ્તા ઉપર બાળકોને રમી શકાય તેવી વ્યવસ્થા જ ન થઈ શકે, કારણ કે આ રસ્તો હાઈવે પાસે જ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ તો ગૌરવપથ ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અને તેની સામે જે પથને ગૌરવપથ બનાવવાની વાત છે તે રોડ ખૂબ સારી સ્થિતિમાં છે. આ રસ્તા પર સતત વાહનની અવર જવર થતી હોય છે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની દિવાલ તોડવાની અને તેને ફરીથી નવી બનાવવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા વાત કરવામાં આવી છે, પરંતુ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ આ દરખાસ્ત સ્વીકારવામાં ન આવે અને તે માટે ગુજરાત સરકારની મંજૂરી લેવી પડશે, ત્યારે રૂપિયા 22 કરોડ જેવી રકમનું આંધણ માત્ર કાગળ ઉપર જ રહેશે કે આમાંથી પણ ભ્રષ્ટાચાર કરશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોતીબાગથી ટીંબાવાડીના ગેટ સુધીને ગૌરવ પથ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ હતો, જે તે વખતે એને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ રસ્તો ડીપીમાં હતો, ડીપીમાં મંજૂર થયેલો હોય એમાં એગ્રીકલ્ચરની લેન્ડ લેવાની છે અને એની કમ્પાઉન્ડ તોડી અને ફરીથી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાની છે, એટલે આ બધા ખર્ચને ગણી અને આ ગૌરવ પથના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. આ માત્ર 1 કિલોમીટર રસ્તા બનાવવા માટે રૂપિયા 22 કરોડ વેડફાઈ જશે અને ચોમાસા દરમિયાન ફરી આ જ પરિસ્થિતિ થશે તો સરકારના પૈસા પાણીમાં જ જશે તેવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ કામગીરી થાય એ પહેલા લોકો દ્વારા આ કામને અટકાવવાની માંગ થઈ રહી છે. હજુ આ રોડને મંજૂરી માટે જનરલ બોર્ડમાં મૂકવામાં આવશે, ત્યારે હવે જનરલ બોર્ડમાં બહુમતીથી નિર્ણય લેવાય પણ જશે તેવો ગણગણાટ પણ હવે પ્રજાજનોમાં ઉઠી રહ્યો છે, ત્યારે હવે શું થશે તે સમય જ બતાવશે. જૂનાગઢથી આશીષ પરમારનો અહેવાલ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.